नमस्कार समाचारों साथे हूँ छु जयेश। सौप्रथम समाचार राजकोट थी के ज्यां धोराजीना कांग्रेसना धारासभ्य ललित वसोयानो भाजप प्रेम सामे आव्यो। ज्यां ललित वसोया आयोजन कर्यु सर्व रोग निदान केम्पनु अने केम्पनु उद्घाटन भाजपना सांसदे कर्यु। केम्पमां कांग्रेसना एक पण दिग्गज नेताने आमंत्रण आपवामां नथी आव्युं। पोरबंदरना सांसद रमेश धड़ूके आ केम्पने खुल्लो मूक्यो हतो। ललित वसोया भाजपमां जोडाय तेवी चर्चाओ पण चाली रही छे। आखिर आ केम्प बाद ए चर्चा ने वधु वेग मळ्यो छे। पोरबंदरना सांसद रमेश धड़ूकना हाथे तेमणे आ केम्पने खुल्लो मूक्यो हतो अने तेने ज लईने हवे ए चर्चा जोर पकड़ी रही है। आखिर ललित वसोया शूँ भाजपमां जोड़ावा जई रहा है? जो कि उड़ीने आँखें वळगे तेवी बात ए पण छे, आ केम्पनी अंदर कांग्रेसना एक पण नेता ने आमंत्रण आपवामां नथी आव्यो अने तेने ज लईने आखिर अनेक शक्यताओ पर तर्क वितर्क चाली रहा है। सर्व रोग निदान केम्पनी अंदर आखिर भाजपना सांसद ने तेमणे बोलाव्या अने एमना हाथे जे केम्पनु उद्घाटन कर्यु अने ललित वसोयानो आ भाजप प्रेम छे के केम तेने लईने हवे सवालो उठी रहा छे। जो के केम्पनु उद्घाटनमां कांग्रेसना एक पण नेताने आमंत्रण आपवामां आव्युं नहोतुं अने तेने ज लईने आ चर्चा वधु वेगवंती बनी छे। આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત। મોહિત, શું છે વધુ વિગતો? જયેશ, લલિત વસોયા જ્યાંથી ધારાસભ્ય થયા ત્યારબાદથી દર મહિને તેઓ પોતાના મત વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરતા હોય છે। જો કે આ વખતે પહેલી વખત એવું જોવા મળ્યું છે કે આ સર્વરોગ નિદાન કેમ્પમાં કોંગ્રેસના કોઈ સ્થાનિક નેતા કે કોઈ જે પ્રદેશના નેતાના બદલે તેઓ ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યું છે। સાંસદ રમેશ ધડુકને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાને આમંત્રણ આપવામાં આવ્યું છે અને સ્ટેજ પર પણ અત્યારે જે પ્રકારે દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાની પરંતુ ભાજપના નેતાઓની સાથે જે લલિત વસોયા છે તેઓ બેઠા છે। જ્યારે આ કાર્યક્રમની પત્રિકા વાયરલ થઈ હતી ત્યારે લલિત વસોયાએ પોતાનો એવો બચાવ કર્યો હતો કે એક સામાજિક કામ છે અને સામાજિક લોકો દ્વારા આ આયોજન થઈ રહ્યું છે ત્યારે તે સંસ્થાને જોવાનું હોય છે કે તે કોને આમંત્રણ આપે છે। પરંતુ લલિત વસોયાનો આ ભાજપ પ્રત્યેનો ઝુકાવ છે તે પહેલી વખત જોવા નથી મળ્યો। આ ઉપરાંત આ પહેલા પણ તેઓ પૂર્વ મુખ્યમંત્રી સાથેનો ફોટો છે તે પોતે સ્ટેટસમાં રાખી ચૂક્યા છે। આ ઉપરાંત એવી પણ વાત સામે આવી હતી કે જે કોંગ્રેસના સત્તાવાર વોટ્સઅપ ગ્રુપ છે તેમાંથી પણ તેઓ નીકળી ચૂક્યા છે। એટલે હવે પોતાનો ભાજપ પ્રત્યેનો ઝુકાવ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। જો કે દરેક રાજકીય પક્ષનો વ્યક્તિ છે તે જ્યારે પોતાની નારાજગી વ્યક્ત કરતો હોય છે અને બીજા પક્ષ તરફનો ઝુકાવ રાખતો હોય છે ત્યારે જ્યાં સુધી તે ફાઇનલ ન થઈ જાય ત્યાં સુધી તે પોતાની વાત છે તે સ્વીકારતો નથી અને લલિત વસોયાના કેસમાં પણ એવું જ થઈ રહ્યું છે કે તેઓ ભલે સ્વીકાર ન કરે પરંતુ જે ગતિવિધિઓ થઈ રહી છે તે જરૂરથી તેમનો ભાજપ પ્રત્યેનો ઝુકાવ છે તે સ્પષ્ટ કરી રહી છે। જી જયેશ, આભાર મોહિત। તો મોહિત જણાવ્યું તે પ્રમાણે આખરે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના તો હાજર ન હતા પરંતુ સ્થાનિક નેતા પણ આ કાર્યક્રમની અંદર હાજર ન રહ્યા તેને લઈને એ તર્ક વિતર્ક શરૂ થઈ ચૂક્યા છે કે આખરે લલિત વસોયાનો આ ભાજપ પ્રેમ શું ઉભરીને સામે આવી રહ્યો છે। કારણ કે કેમ્પના ઉદઘાટનમાં ભાજપના સાંસદ હાજર રહ્યા અને મંચસ્થ તમામ જે મહેમાનો છે તેમાં પણ કોંગ્રેસનો એક પણ નેતા જોવા નથી મળી રહ્યો અને તેને જ લઈને હવે લલિત વસોયા આખરે જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું તેમાં કોંગ્રેસના કોઈ નેતા કેમ ન જોડાયા અને આખરે લલિત વસોયા શું ભાજપ તરફથી વધુ ઝૂકી રહ્યા છે તેને લઈને તર્ક વિતર્ક શરૂ થયા છે।